नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षंकुली अंदर आप सबनु हार्दिक स्वागत करूचु। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय संस्कृत में चैप्टर नंबर 5 नो भाग 2 नी शुरुआत करवाना छे। तो विद्यार्थी मित्रों, आपणो जे टाइटल छे शिलाया प्रवास, शिलानो प्रवास। तो विद्यार्थी मित्रों, भाग 1 नी अंदर आपणे माहिती मेळवी हती के आ जे चेप्टर छे ए नाट्यांश छे। शा माटे के अहीं शिला, सविता अने शिक्षिका वच्चे वातचीत थाय छे। ज्यां वातचीत थती होय नाट्यांश कहेवामां आवतुं होय, ज्यां श्लोको आवता होय एने पद्य कहेवामां आवतुं होय, ज्यां પાઠો આવતા હોય એને ગદ્ય કહેવામાં આવતું હોય। પછી આપણે ભાગ 1 માં જોયું હતું કે બાળકોને પ્રવાસ ખૂબ ગમતો હોય છે, પ્રવાસમાંથી અનેક પ્રકારની માહિતી મેળવતા હોય છે। આમ પ્રવાસ દરમિયાન એમાં સહનશીલતા, ખેલદેલી ભાવના, સમૂહ ભાવના વગેરેને ગુણો વિકાસ થતો હોય છે। પછી આપણે માહિતી મેળવી હતી કે વિદ્યાર્થી મિત્રો, પ્રવાસ એ બરાબર શિક્ષણનું એક અગત્યનું સ્થાન છે, પ્રથમ સ્થાન છે। પછી વિદ્યાર્થી મિત્રો, અહીં સવિતા એ શિક્ષિકાને ફોન કરે છે। તે સમય દરમિયાન શિક્ષિકા એ બરાબર શિલાને મોબાઈલ આપે છે। પછી માતા અને પુત્રી વચ્ચે વાતચીત થાય છે। ત્યારે આ શિલા જણાવે છે કે અત્યારે હું અજંતન ગુફામાં છું, ત્યાં અનેક પ્રકારના ચિત્રો અને શિલ્પો છે। અહીં સુધી આપણે માહિતી મેળવી હતી। હવે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2ની શરૂઆત કરીએ। ભાગ 2 આપણે અહીંથી બાકી છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, સવિતા કહે છે તત્ર કાનિકાની ચિત્રાણી, તત્ર એટલે ત્યાં કયા કયા ચિત્રો છે, ક્યાં અજંતાની ગુફાની અંદર કોની વચ્ચે વાતચીત થાય છે, શિલા અને સવિતા વચ્ચે વાતચીત થાય છે, માતા અને પુત્રી વચ્ચે વાતચીત થાય છે। શું કહે છે સવિતા? કહે છે તત્ર કાનિકાની ચિત્રાણી, ત્યાં કયા કયા ચિત્રો છે અથવા કેવા કેવા ચિત્રો છે। શિલા ભગવદ્ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ, ભગવાન બુદ્ધનું શિલ્પ ખૂબ સુંદર છે, ખૂબ મનોહર છે। શિલ્પ એટલે જે પથ્થર માટે બનાવવામાં આવે એ મૂર્તિ। શું કહે છે? ભગવદ્ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ, ભગવાન બુદ્ધનું મૂર્તિ ખૂબ મનોહર છે। અન્યતચ ચતુર્મુખસ્ય હરણસ્ય ચિત્રમ અપી મનોરમ અસ્તિ, અને વળી શું થાય, અન્યતચ એટલે શું થાય, અને બીજું ચાર મુખવાળું હરણનું ચિત્ર પણ, અપી લો થશે, અપી એટલે પણ થાય, અપી એટલે પણ, જુઓ અન્યતચ અને બી અને બીજા ચાર મુખવાળું હરણનું ચિત્ર પણ ખૂબ મનોહર છે। અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી અસ્તિ, અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર જેના પણ પ્રયત્ન કરજો, કેમ કે બરાબર આ જે શબ્દોનો જે અર્થ છે એ આપણે જાણતા હોવા જોઈએ। જો ફરીથી જોઈ લો, સવિતા તત્ર કાનિકાની ચિત્રાણી, ત્યાં કયા કયા ચિત્રો છે। શિલા કહે છે ભગવદ્ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ, ભગવાન બુદ્ધનું મૂર્તિ ખૂબ સુંદર છે, ખૂબ મનોહર છે। અન્યતચ એટલે અને બીજા ચાર મુખડ હરણનું ચિત્ર પણ મનોહર છે, ખૂબ સુંદર છે। અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપ્યસ્તિ, અહીં બહુની એટલે ઘણા બધા સુંદર ચિત્રો પણ છે। બહુની અત્ર વિદ્યાર્થી ઘણા બધા અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે। સવિતા કહે છે પદ્મપાણે ચિત્રમ તત્ર અસ્તિ, વા પદ્મપાણે એટલે ભગવાન વિષ્ણુનું ચિત્ર બરાબર, પદ્મપાણે ચિત્રમ તત્ર અસ્તિ વા, ત્યાં તત્ર એમ થાય તત્ર ત્યાં ભગવાન વિષ્ણુનું ચિત્ર પણ છે, કે શું કહે છે, તત્ર એટલે ત્યાં ભગવાન વિષ્ણુનું ચિત્ર પણ છે કે। વિદ્યાર્થીમાં તત્ર છે પહેલાં લેવાનું હોય, આપણને ખબર સંસ્કૃતમાં અમુક શબ્દ ભાષાંતર પાછળ થતું હોય, અમુક આગળ થતું હોય, અમુક વચ્ચે થતું હોય, એટલે આ પહેલાં આવશે ત્યાં પદ્મ પટેલ, ત્યાં ભગવાન વિષ્ણુનું ચિત્ર પણ છે કે। શિલા આમ અસ્તે આમ એટલે હા છે, અસ્માભી સહ અસ્માભી અમારી સાથે, અસ્માભી સહ એટલે અમારી સાથે માર્ગદર્શક અપી અસ્તિ,
अमारी साथे मार्गदर्शक पण छे, पण थशे बराबर, हा छे अमारी साथे मार्गदर्शक पण छे। सविता सह किम कथयति, सह एटले ते शू कहे छे, कोण मार्गदर्शक, सविता शू कहे छे, सह किम कथयति ते शू कहे छे। शिला के सह बोध गुफाया विषये अस्माभिः सह वार्तालापं करोति, सर सर ते बोध गुफाने ते बोध गुफाना विषये अस्माभिः अमारी साथे वातचीत करे छे, ते बोध गुफाना विषये अमारी साथे वातचीत करे छे। अगर अपि च इतिहासम अपि कथयति, अने वड़ी मतलब अने वड़ी इतिहास पण कहे छे। सविता तेषां स्थानं कानी चित साया चित्रणी अनेतु, आने तो लाभ बराबर, ते स्थानना बराबर, ते स्थानना कानी चित एलुंदा कानी केटलाक अनुताय केटलाक केटलाक तस्वीर तस्वीरो बराबर जो लो, ते स्थानना केटलाक तस्वीरो पण लई आवजो, आने तुम लई आवजो। जो विद्या प्रतिभासंतर सविता कहसे तत्र कानी कानी चित्र, त्या कया कया चित्रों से। शिला कहसे भगवद बुद्धस्य शिल्पम सुंदरम अस्ति, भगवान बुद्धनु शिल्प सुंदर से। अन्यत च अने बीजा चतुर्मुखस्य हरणस्य चित्रम अपि मनोरम अस्ति, अने बीजा चार मुखवाड़ो हरुण चित्र पण खूब मनोहर से। अत्र बहुनि सुंदराणि चित्राणि अपि अस्ति सन्ति, अहीं घणा बदा सुंदर चित्रों पण से। सविता कहसे पद्मपाणि चित्रम तत्र अस्ति वा, त्या भगवान विष्णु चित्र पण से के। शिला आम अस्ति, हा से, अस्माभिः सह मार्गदर्शकः अपि अस्ति, अमारी साथे मार्गदर्शक पण से। सविता सह किम कथयति ते शू कहे से। शिला सह बोध गुफाया विषये अस्माभिः सह वार्तालापं करोति, ते बोध गुफाना विषये अमारी साथे वातचीत करे से। अपि च अने वड़ी इतिहासम अपि कथयति, अने वड़ी इतिहास पण कहे से। सविता तेषां स्थानं का निश्चित साया चित्राणि आनयतु, ते स्थानना केटलाक तस्वीरो पण लई आवजो। खेलाय विद्यार्थी मित्रों वेजो आगळ। शिला अवश्यम आनेस्यामी, अवश्य लई आवीश, शुं छे अवश्यम आनेस्यामी, एनुं अवश्य लई आवीश अथवा चोक्कस लई आवीश। सविता अजंता प्रवास कुत्र गमस्यति, शुं छे अजंता प्रवास कुत्र गमस्यति, अजंतना प्रवासथी क्या जसो, शू कहे छे कूतर कूतर एटले क्या, अजंतना प्रवास थी क्या जसो। शिला कहे छे अजंता वयम, अजंता वयम अजंता थी अमे धुणेश्वरम, अजंता थी अमे धुणेश्वरम, धुणेश्वरतः शिरडीम, धुणेश्वर थी शिरडी, शिरडी तंबेश्वरम, शिरडी थी क्या तंबेश्वर, तंबेश्वरतः नासिकम गमिष्यामः, तंबेश्वर थी क्या जईसु नासिक जईसु। फरी जई लो शिला कहसे अवश्यम आनेस्यामी, अवश्य लई आवीश। सविता अजंता प्रवास कुत्र गमिष्यति, अजंता प्रवास थी क्या जसो। शिला अजंता वयम धुणेश्वरम, धुणेश्वरत शिरडीम, शिरडीट तंबेश्वरम, तंबेश्वरत नासिकम गमिष्याम, अजंता थी अमे धुणेश्वर, धुणेश्वर थी अजंता थी अमे धुणेश्वर, धुणेश्वर थी शिरडी, शिरडीटी तंबेश्वर, तंबेश्वर थी नासिक जईसु। सविता शोभन खूब सारो, प्रवास शिक्षण से भागम एवं अस्ति, प्रवास शिक्षणनो भाग से, शू आवशे प्रवास शिक्षण से भागम एवं अस्ति, प्रवास शिक्षणनो भाग से। तही लत्तो सम्यक रीत्या प्रवासम करोति, तही लत्तो समय सारी रीते प्रवास करो, तही एलो तो समय के लिए सारी रीते, रीते
समय कर सारी बराबर सम्यक रीत्या प्रवास करो तो सारी रीते प्रवास करो। भवती प्रवासे तमारा प्रवास में भवती प्रवासे तमारा प्रवास में यत यत पश्यति तमारा प्रवास में जे जे जुओ यत जे जे जुओ तत तत ते ते सर्वम टिप्पणी पुस्तकम लिखतु बराबर ते ते बधु नोनपोथी में लखजो। फरी जे लो भवती प्रवासी तमारा प्रवास में यत यत पश्यति तमारा प्रवास में जे जे जुओ तत तत सर्वम टिप्पणी पुस्तकम लिखतु ते ते बधु नोनपोथी में लखजो। शीला आम हा अवश्यम लेखिष्यामी म्हणजे हा चौक्कस लखीश। शीलाया अपीच अपीच एटले अने वड़ी प्रवास स्थानस्य विशेषतम तथा तस्य स्थानस्य इतिहास विषय अपि लिखतु शू कहे से अने वड़ी प्रवासना स्थानी विशेषता तेमज ते स्थानी इतिहास विषय पण लखजो। फरी जोई लो अपीच प्रवास स्थानस्य विशेषतम तथा तस्य स्थानस्य इतिहास विषय अपि लिखतु अने वड़ी प्रवासना स्थानी विशेषता तेमज ते स्थानी इतिहास विषय पण लखजो। शीला अवश्य चौक्कस भवतु नमो नमः तमने नमस्कार। शीला नमो नमः तमने पण नमस्कार। ख्याला विद्यार्थी मित्रों अहीं संस्कृत नी जे भाषांतर छे ज्यां सुधी आपणे शब्दनो अर्थ ख्याल न आवे त्यां सुधी आपणे भाषांतर न आवे। तो ज्यारे हुं भाषांतर करावतो होय ते समय दरमियान बराबर तमारे जे शब्दनो अर्थ शुं बोलो छो ए तमारे बराबर ध्यान आपवानुं होय छे। तो विद्यार्थी छेल्ली वखत तमे पसंद करावो छो जुओ ध्यान आपजो। सविता तत्र कानी कानी चित्राणी त्यां कया कया चित्रो छे। शीला भगवद बुद्धस्य शिल्पम सुंदरम अस्ति बराबर शुं आवशे भगवान बुद्धनुं शिल्प सुंदर छे। अन्यत च चतुर्मुखस्य हरणस्य चित्रम अपि मनोहरम अस्ति अने बीजा चार मुखवाळुं हरण चित्र पण खूब मनोहर छे। अत्र बहुनी सुंदराणी चित्राणी अपि अस्ति अहीं घणा बधा सुंदर चित्रों पण छे। आगळ जुओ सविता कहे छे पद्मपाणी चित्रम तत्र अस्ति वा त्यां भगवान विष्णु चित्र पण छे के। शीला आम अस्ति हा छे। अस्माभिः सह मार्गदर्शकम अपि अस्ति अमारी साथे मार्गदर्शक पण छे। सविता सह किम कथयति ते शू कहे छे। शीला स बोध गुफाया विषये अस्माभिः सह वार्तालापम करोति ते बोध गुफाना विषये अमारी साथे वातचीत करे छे। अपि च अने वड़ी इतिहासम अपि कथयति अने वड़ी इतिहास पण कहे छे। सविता तेषां स्थानं काचित् छायाचित्राणि आनयतु ते स्थानना केटलाक तस्वीरो पण लई आवजो। आगळ जुओ शीला अवश्यम अनेश्यामि हा चौक्कस लई आवीश। सविता अजंता प्रवास कुत्र गमिष्यति अजंता प्रवास ते क्या जसो। शीला अजंता शीला कहे छे अजंता वयम धुनेश्वरम धुनेश्वरतः शिर्डीम शिर्डीतः तंबेश्वरम तंबेश्वरतः नासिकम गमिष्याम। શું કહે છે અજંતાથી અમે ધુણેશ્વર ધુણેશ્વરથી શેરડી શિરડીથી તંબેશ્વર તંબેશ્વરથી નાસિક જઈશું। સવિતા શુભને ખૂબ સારું પ્રવાસ શિક્ષણસ્ય ભાગમ એવમ અસ્તિ પ્રવાસ તો શિક્ષણનો જ એક ભાગ છે તહી સમયક રીત્યા પ્રવાસમ કરોતુ તો સારી રીતે પ્રવાસ કરો। भवती प्रवासे यत यत पश्यति तत तत सर्वम टिप्पणी पुस्तकम लिखतु तमारा प्रवास में जे जे जुओ ते ते बधु नोनपोथी में लखजो। शीला आम अवश्यम लिखिष्यामि हा हूँ चौक्कस लखीश। सविता अपि च अने वड़ी प्रवास स्थानस्य विशिष्टम तथा तस्य स्थानस्य इतिहास विषय अपि लिखतु अने वड़ी प्रवासना स्थानना विशेषता तेमज તે સ્થાનની ઇતિહાસ વિશે પણ લખજો। શીલા અવશ્ય ચોક્કસ ભવતુ નમો નમઃ તમને નમસ્કાર। સવિતા તમને પણ નમસ્કાર। તો વિદ્યાર્થી મિત્રો આ છે બરાબર પાઠ બે ભાગ બેનું આ જે ભાષાંતર છે બરાબર તમારે ભાષાંતર તમારે જાતે લખવાનું છે બરાબર વિડીયો સમજીને
आनुजी भाषांतर से ये तमारे पाकी नोट में सारा अक्षर लखवानो से। तो विद्यार्थी मित्र अहीं आपणे भाग बे पूर्ण करीए छीए। फरीथी वीडियो जोई समजवानो प्रयत्न करजो। दरेक विद्यार्थीने जय हिंद जय भारत।